हेलो यूट्यूबर फैमिली, केम छो? सबने गुड मॉर्निंग, जय कृष्ण। 8 वागे हैं, बबूड़ी उठा दीदा बधा ने अगला सर नहीं तो मम्मी मम्मी करी करी ऊंघी जाए। तो पाजी मस्त सना दीदी ऊंघी सन घोड़ा बेची ना ते मारे पूती थोड़ी वाली नहीं जोड़े काले को भी गिर पासी हम ना बता ना बा जोड़े जो એટલે બા જોડે જો પછી બીજો કોઈ નું ના થાય કોને બતાવ્યું છે કે પગમાં મૂકવાની અમારા ડોક્ટર છે ને કશું બોલાય નહીં, અમે ડોક્ટર છે, ડોક્ટર ખેબડી, ડોક્ટર ખેબડી છે। ચાલો ભાઈ વહેલા સર નીકળીએ, કારણ કે મારે હજુ એક જગ્યાએ જવાનું છે, એટલે ઓફિસને પહેલાં હું ત્યાં જતો હોઈશ, થોડું પરચેસ કરવાનું છે ફેબ્રિકને આ તે ટિફિનની અંદર, તો આજ તો આ રીતે જમવાનું છે, સરસ મજાનો નાસ્તો છે એ કરવાનો છે, અને ભાવ જાય છે 3 દિવસ ઉદયપુર મેરેજમાં, મમ્મી જશે રેસ્ટોરન્ટ ઉપર। ઓકે હું જોઈ લઉં છું, પેલા મમ્મીને લઈને પણ આવવાનું છે, બધા કામ ભેગા છો એટલે પેક કરી દો, આ તો વળી ચા અને નાસ્તો, ચા અને નાસ્તો, અરે ફરારી કંઈક મળશે વળી ખાઈશું, ને કર જય શ્રી રામ। મને 11 કરાવી ઘણો ફાયદો થાય છે ભાઈ, એ તો હું બધાને કહું, જે ના કરતા હોય તો ચાલુ કરજો, બરાબર, મને તો ફાયદો દેખાય છે, મતલબ સારો એવો, બરાબર, તમે ના કરતા હોય ચાલુ કરજો, 11 કંઈક ના કંઈક સારા સારા સંકેત તમને મળશે, કરવા જેવું છે ખરો। જય શ્રી કૃષ્ણ, સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે। આજે ભરેલા મરચા બનાવી તમારી સાથે રેસીપી શેર કરું। બેસન મેં શેકી લીધું છે, તેલ નાખીને આ રીતે શેકેલો બેસન હોય તો આપણાના અંદર મરચામાં કાચું કાચું ના લાગે, અડધું લીંબુનો આપણે રસ નાખીએ, અમે ખાટા મીઠા અને આ ખાંડ નાખીએ, અને થોડી હિંગ, હળદર અને ધાણા જીરું, મરચું બરચું કસણી નાખીએ, બસ આ રીતે સરસ મિક્સ કરી લઈએ। અને અમે સાધારણ છાંટો પાણી નાખીએ, એ તો સામે વાગે, સરસ આ રીતે લોટ શીત પાણી નાખે એટલે મિક્સ કરી, અને મરચામાં શું ભરવાનું સારું ફાવે, કાં તો બબરું બબરું હોય ને તો બધું બહાર નીકળી જાય, શેકાય નહીં મરચું બરાબર, એટલે આ રીતે મિક્સ કરી લેવાનું, અને અંદર મરચું નહીં નાખવાનું, મરચું નાખીને તીખાશ પકડી જાય, અમુક કોઈ મરચાં તીખા હોય એટલે, સરસ આ મિક્સ કરી દીધું, આ મરચાં કાપીને મૂકેલા છે એને અમે આપણે ભરી દઈએ, અનુસાર મીઠું નાખીએ, મીઠું નાખવાનું ભૂલી ગઈ હતી, સરસ મિક્સ કરી લઈએ, મરચાં આપણે સરસ ભરી ગયા, આમાં થોડું તેલ નાખી અને શેકવા મૂકી દઈએ, બસ આપણે તેલ મૂકી દીધું છે, આ રીતે હવે મરચાં આપણે શેકી લઈએ, હવે આપણે રોટલી વઘારીશું, આટલી રોટલી થોડી પડી ગઈ હતી આપણે રહી ગઈ હતી, તો આપણે એને વઘારી લઈએ, મેં 2 પરી જેવું તેલ મૂક્યું છે, એના અંદર પહેલાં થોડીક રહી નાખીએ, રહી થઈ જાય ત્યાં સુધી તમને મસાલો બતાવું, આપણે રોટલીમાં જ મરચું, હળદર, ધાણા જીરું, સેજ અજમો, વલિયારી, કસૂરી મેથી, રોટલી મીઠું નાખેલું એટલે મીઠું આપણે માપનું નાખીશું, અને આના અંદર આપણે દળેલી ખાંડ નાખીશું, આખી હોય તો આખી નાખી દે, મારી પાસે પડી છે દળેલી, તો દળેલી નાખી, સાથે સાથે આપણે મરચામાં પણ જોતા રહીશું, અત્યારે આવા મોટા મરચાં ખૂબ મસ્ત મોરા મોરા આવે છે, અને મેં થોડુંક આપણે રહી ફૂટી ગઈ છે, જીરું નાખીએ,
થોડી હિંગ. હવે જે આપણે મસાલો કર્યો છે અંદર નાખી દઈએ. કડી પત્તા સરસ આને મિક્સ કરી દઈએ. આ રીતે તમે રોટલી વગાડજો તો મસ્ત આપણે જે આપણે પરોઠા ખા મસાલાવાળી રોટલી ખાતા હોય ને એના જેવો સરસ ટેસ્ટ આવશે. ખાવાની ખૂબ મજા આવે, ચા સાથે પણ આ રોટલી વગાડેલી ખૂબ મજા આવે ખાવાની. અને આ તવીમાં વગાડવાથી ચેવરા જે રોટલી થાય, જેમ આપણે ચેવરો બનાવીને કેવી આમ કકડો થાય એવી રીતે આ થઈ જશે. નરમ નહીં રહી, ક્રિસ્પી થશે. બસ આને ધીમા તાપે સરસ આપણે થવા દઈએ. મરચાંને પણ ફેરવતા રહીએ વચ્ચે વચ્ચે. આમાં પાણી નાખીએ ને એટલે પછી બેસન બધો બહાર આવી જાય. ધીમા તાપે ને બે તેલ તેલમાં જ આ રીતે થવા દેવાનું, તો સીજાઈને સરસ થઈ જશે. પલટાવતા રહેવાનું. સરસ હીરો લાગે ભાઈ, મસ્ત લાગે હો. સરસ આપણે પહેરવા દીધું હોય ને. હા, એ દાદા પહેરવા માટે તો લાવ્યા હતા. આપણે કોઈ આપણને સારી વસ્તુ આપે તો આપણે એમને થેન્ક યુ કહેવાનું, અને તમને પહેરેલું જોશો તો એમને કેટલી ખુશી થશે. આપણે મૂકી રાખીએ તો એમને કેવું દુઃખ થાય કે જો કે અમે વસ્તુ આપીને તમે મૂકી રાખી. હે, પહેરવાની જ હોય. શું ગમ્યું તને બીજું વસ્તુ દાદાનું? પેન્ટ. હા, થેન્ક યુ દાદા. હા દાદા કેટલા ખુશ થઈ જશે, તને પછી કોમેન્ટ કરશે કે હે થેન્ક યુ હે. તને ઘરે ઘરે ટી શર્ટ જ જોઈએ છે કોઈકની? એવું નહીં કહેવાનું. ચલો આપણી ધીમા તાપે રોટલી અને મરચાં સરસ થઈ રહ્યા છે. કોમેન્ટમાં ચોક્કસ શીખેજો મારા મરચાં કેવા લાગે, મારે રોટલી વગાડેલી કેવી લાગી. હવે આપણે મગની દાળ વગાડીશું. દાળ સરસ બાફી દઈ, પણ આજે અડદરના પણ ભૂલી ગયા. આમાં લસણ, ટામેટા, લીલા મરચાં નથી, આદુ એટલી વસ્તુ નાખી છે એના પપ્પા માટે અલગ વગાડવાનું છે. એના અંદર આપણે મસાલા કરી દઈએ. દોઢ ચમચી જેટલું મળશું અડદર, પહેલાંથી નહીં નાખીએ એટલે થોડું વધારે, પછી અડદર, હિંગ, ધાણા જીરું, ગરમ મસાલો, મીઠું તો નાખેલું છે પણ ડુંગળી જેટલું નાખીએ. મિક્સ કરી લઈએ. થોડો કચ્ચી જ રાખીએ એટલે ખાવામાં મજા આવે. થોડીક દાળ દવા દઈએ, થોડુંક અંદર લીંબુ નીકાળી લઈએ. આ દાળમાં લીંબુ ખૂબ મજા આવે છે ખાવાની. બસ ઉકળવા દઈએ.
રોટલી અને ભાત સાથે આપણે આ રીતે દાળ ઉપયોગમાં લઈશું. છેલ્લા ધાણા નાખી દઈએ. ધાણા નાખી અને સોલે ચણાનો મસાલો અંદર થોડોક નાખીશું એટલે ખૂબ સરસ ટેસ્ટ આવશે એનો. તમે ગરમ થઈ ગયો છે. દાણની સુગંધ મજા આવશે. કોમેન્ટમાં ચોક્કસ કે જો અમારી દાળ કેવી લાગી. ચલો ભાઈ 8:30 વાગ્યા છે અને બબી ચમ મસ્તી કરવા બેઠી છે. હે બનવાનું નહીં કે આખો દાડો મોબાઈલ? હા ભાઈ એટલું છે ને, હોમવર્ક થઈ ગયું છે પૂરું. કારણ કે એટલા જ રુચિતા ફોન આપવા બેસે છે ને આ છે એનું એસાઇનમેન્ટ. કેટલા? બે. એક ટ્યુશનનું અલગ અને સ્કૂલનું અલગ. એવું છે. મને એમ બરોબર માથું તો ચડ્યું, દવા તો કરી ના ધણવી ને ચડ્યું. હું માર બીકો આમાં તારા માથું દબાઈ દઉં. ચલ હેત વેલણ દે, તાર વેલણ થી મારું. આ ચોકી ઓય સામે ચોકી લો કેબડી બેગમાં કેબડી તો બેગ છો. હા કેબડી લડકાડો જમવા બરા બનાવવાનું. હા બના બરાબર ને. ભૂખ લાગી જા, વેફર થી વળી પેટ ભરાય નહીં. મેં કીધું આજે વળી કામ કરું. બપોરે સાહેબા પાસે સોમનાથ મંદિર છે ને, તો ત્યાં આગળ ટ્રેન બધી ચાલુ હોય છે. આજે વળી રજા આપી, સવારે ગયો ત્યારે રજા બંધ હતું અને આ સાંજે આવ્યો તો બરોબર ને ભૂખ લાગી એટલે ત્યાં આગળ થોડું ખાઈ લો કદાચ નાસ્તો ઉપવાસ વાળો એ બંધ હતું. પછી ભોગ્યા બેઠા મેં બરોબર નું ચડ્યું છે માથું. એનો સવાલ નહીં યાર. ભાવે છે ને તને દ્રાક્ષ? તો ભાવે ને. નીચે કર. હા તીખું લાગ્યું ને. એક ગ્લાસ લેતો આવજો. હા મેં ડિલીટ કરી દીધો વિડિયો. ઘણી મસ્ત શંકર બરાબર ટેટુડો લેવો છે. ટેટુડો લેવો છે. એને વિડિયો ઉતારીને નહીં ગમતું. બંધ કર દો, બંધ કર, બંધ કર. ચલો ભાઈ આ લોકોને ગાર્ડનમાં રમવા માટે આવી ગયા છે. એ બૂમો ના પાડીશ ખોટી. એ ધક્કો ના મારે ધનુ, ઉભી રે, ભાઈને જવા દે. મચરા જોરદાર છે. ગાર્ડન કહેવાય, ગાર્ડન મચરો હોય. ઊંધું ના જાય છે બધું. આ ખેબડી એમના આ સીડી જાતે ચડી જશે.
છે ઉપર પકડ હા એમ થાકશે નહીં અડધો કલાક તો રમા કેસે ને તો રમ્યા કરશે અને થાકવાનું તો નહીં આવ જલ્દી બરાબર કે ભાઈ કુદમ કુદ રમતો બહાર એક જગ્યા બેવાનું હોય જો કે જોડે હતી હું એક જગ્યા બેઠો હતો કે ખાસા બધા મચ્છર આપી ગયા 10:30 વાગ્યા તારા મમ્મી આવી છે રેસ્ટોરન્ટ પર હમણાં હું રેસ્ટોરન્ટ પર ગયો હતો એટલે મેં કીધું મમ્મી આ રહ્યું જરા જોજે કેટલો હિસાબ થાય તો મમ્મી આમ કંટ્રોલ આમ કેવું શોર્ટકટ કી દબાઈને આમ મને હિસાબ બતાવી દીધો બોલો રોજ જે તો કંઈક તો આવડી જાય ને આમ શોર્ટકટ રિપોર્ટ આપણે કાઢવાનું હોય ને કોમ્પ્યુટરમાંથી કે ભાઈ કેટલું શું છે ને શું નથી તો મમ્મી આમ પટ કરીને બતાવી દીધું આપી શીખવા મમ્મી ને જે આ કામ બધું શીખી લે અને બધું આવડી જાય એક બે વખત તકલીફ પડે પણ આવડી જાય હા મેં તો પૂછા મને શીખવાડજે હું કરી દઉં એટલે આવી ધગજ હોવી જરૂરી છે આવ્યું કે બધાને બી સારી એવી ધગજ હશે અને કહીએ ને કે ભાઈ જ્યારે માથા પર ટોપલો આવે ને ત્યારે ભલભલા બધી વસ્તુ આવડી જાય એ મમ્મીને આવડી ગયું છે ભારે નહીં આવ્યો કોઈ ભાવે સર બરાબર પણ આ તો અરે આજે 3 દિવસ કે ઉદયપુરી ગયો ને ત્રણ દિવસ વળી ઉદયપુરી ગયો પાછો બીજે રાધનપુર જશે એવું છે લગ્ન પછી સીધા 8 દિવસના લગ્નમાં જ ગયું છું આંટી તમે ધ્યાન રાખો કાલથી મારા શનિની 12માની એક્ઝામ ચાલુ થાય છે આંટીને કહેજો કે સારા આશીર્વાદ આપે પાસ થઈ જાય બસ સારી મહેનત કરી હશે તો મારા આશીર્વાદ તો છે તૈયારી સાથે પણ આપણી મહેનત પહેલી છે મહેનત કરી હશે તો ભગવાનને પ્રાર્થના કરે કે તારી યાદશક્તિ ખૂબ સારી એવી રહે અને સારા માર્કથી તું પાસ થઈ જાય એવી અમે ભગવાનને શુભેચ્છા કરીએ કે ભગવાન એવી પ્રાર્થના કરીએ છે અને સીબીએસઈની એક્ઝામ હશે એના કારણે તમે કહો છો હજી પેલી ફાઇનલ નહીં આ એ નહીં ફાઇનલ નહીં હા બોર્ડની નહીં આપણા ગુજરાતીની નહીં હા હિન્દી ભાષાની અચ્છા હિન્દી હા કાલે પેલા એને પણ છે એટલે હું તમે છે ને ખબર ના પડતા આવી સમજાવવાનું હિન્દી ભાષી અને ઇંગ્લિશ ભાષી કાલે વિક્રમ નહીં જવા પેલા પુષ્પા નહીં જવાનું પરીક્ષા આપવા ચંડીગઢ એવું કાલ પાછો નહીં જવાનું એને તો બીજી એક્ઝામ હશે યુનિવર્સિટીની હશે તો જેટલા બી આપણા સબસ્ક્રાઈબર છે એમના જેટલા બી સંતાનો છે જેને 10માની 12માની એક્ઝામ આવી રહી છે તો બધાને બેસ્ટ ઓફ લક સારું સારું લખો માથે ટેન્શન લીધા વગર લખવાનું પાસ થાવ કે ફેલ થાય એનું કોઈ માથે ટેન્શન નહીં લેવાનું મહેનત કરી હશે તો પાસ થવાના જ છો અને કંઈક નસીબમાં કંઈક સારું લખ્યું હશે તો કદાચ તમે ફેલ થવાના છો બસ આટલું વસ્તુ મગજમાં ઘુસાડી દેવાનું નાસિક પાસ થવાનું નહીં હું તો બધાને પ્રાર્થના જ કરીએ છીએ કે ભાઈ બધા સારા માર્ક્સે પાસ થઈ જ જાય બરાબર પણ ના થાય તો કંઈક અલગ લખેલું હશે ત્યારે અધરવાઇઝ ઓછા પર્સન્ટેજ આવે તો એવું સમજવાનું કંઈક સારું લખ્યું હશે આપણા નસીબમાં નોકરી નહીં હોય આપણા નસીબમાં ધંધો હશે એટલે આ ઓછા માર્ક્સ અને આપણે ફેલ છે એવું સમજવા બેસ્ટ ઓફ લક બધાને ફરીથી માસી આવું થાય તો તમે લીંબુમાં અજમો હિંગ સંચર ભરીને ગેસ પર શેકીને તેનું જ્યુસ કાઢી પીઓ તરત રાહત થશે અચ્છા પણ આ અમુક વખતે ઊંધો ગેસ ચડી જાય તો ઉઠવાના ચક્કર જ આવતા હોય તો બધું કરવો ક્યારે આ તો અચાનક વસ્તુ આવી જાય ને અચ્છા તો કાલે મેં કોઈ દવા ગોળી કશું નહીં કાલે બહુ જ નોર્મલ ખાધું એટલે આજે મારે બહુ જ રિલેક્સ છે એક પણ ગોરી મેં નહીં ખાધી પણ જાતે બધું સારું થઈ ગયું ભાઈ મમ્મીને કેમ છે મારો ફોન ખોવાઈ ગયો છે તમારા બધાના નંબર આપશો કાલે જે ફોન લીધો છે તે ડિલીટ થઈ ગયો છે
જો ભાઈ બધાને હું ફરીથી એક રિક્વેસ્ટ કરું છું, આપણા એન્ડ્રોઈડ ફોનમાં એક સરસ મજાની સિસ્ટમ બધી જ આપેલી છે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ બી ફોન વાપરતા હો, સ્માર્ટફોન, એની અંદર ગૂગલ ડ્રાઈવ હોય છે. સોરી, આ તો બગાસા વધારે આવી છે. ગૂગલ ડ્રાઈવની અંદર એક કોન્ટેક્ટ કરીને બી એક ઓપ્શન આવે છે. પ્લે સ્ટોરમાં ખાલી કોન્ટેક્ટ સર્ચ કરશો ને તો કોન્ટેક્ટનું એક એપ્લિકેશન આવે છે, ગૂગલની હોય છે. તેમાં તમારે ખાલી ફક્ત રિફ્રેશ કરવાનું, તમારા મોબાઈલમાં જેટલા બી નંબર સેવ કરેલા હોય એ ઓટોમેટિક અપડેટ થઈ જાય. અધરવાઇઝ તમે કોઈ નંબર ડિલીટ પણ કરો તો એ ડિલીટ થઈ જાય, બરાબર. પરંતુ ન કરીને આના કદાચ તમારો ફોન ખોવાઈ જાય કે હેંગ મારી જાય કે બીજો ફોનમાં તમારે શિફ્ટ કરવું હોય તો તમે તમારા ઈમેલ આઈડીથી લોગિન કરીને તમે કોન્ટેક્ટ બધા સેવ રાખી શકો છો. તો આ વસ્તુ દરેક લોકોએ કરો. કોન્ટેક્ટ એપ્લિકેશન એઝ અ ફ્રી ઓફ કોસ્ટ છે, ગૂગલ તરફથી મળે છે. આ બધા ડોક્યુમેન્ટ્સ તમે ગૂગલ ડ્રાઈવમાં સેવ કરી શકો છો. પ્લસ તમારા ફોટોગ્રાફ્સ હોય તો ગૂગલ ફોટોસની અંદર બી સેવ કરી શકો છો. અધરવાઇઝ તમારા ઈમેલમાં પણ લઈ શકો છો. વિડીયો હોય છે તો યુટ્યુબની અંદર અપલોડ કરો. મેં ઘણી વખત આગળ બી કીધેલું છે કે આપણા ફેમિલીના અમુક પર્સનલ વિડીયોઝ હોય છે, બરાબર, તે યુટ્યુબની અંદર અપલોડ કરી નાખવાનું અને એ વિડીયોને પ્રાઇવેટ કરી નાખવાનું જેથી કોઈ થર્ડ પાર્ટી વિડીયોને જોઈ ના શકે. તો આ બધું કરો તો આ બધું તમારે પ્રોબ્લેમ કદી નહીં આવે. મારા મોબાઈલની અંદર લગભગ 2500 થી 2800 કદાચ નંબર સેવ થયેલા છે. હવે સમજો, એમાંથી ન કરે નારંગ જો નંબર આગા પાછા થઈ જાય તો શું થાય? હાલ કેટલા હશે? હા, 2705 કોન્ટેક્ટ નંબર છે મારા જોડે, બધા ધંધાના છે. વિશાલભાઈ લગીને અમારા લવ મેરેજ થયા છે, 42 વર્ષ પૂરા થયા. સક્સેસ તો જો લવ મેરેજ તો થાય તો બધાને એવું નહીં થતું કે કંઈ બધાને નુકસાન છે, પણ કોઈકને એવું થઈ જાય છે કે નથી સફળતા મળતી, પણ બને ત્યાં સુધી બંનેઓને સફળતા મળે જ છે. અમે અમદાવાદ રહીએ છીએ. એક દીકરી છે બાબુ, એક દીકરી છે બાબુ નથી, ને તેને બે બાબુ બેબી છે. અચ્છા, 4 વર્ષનો અને બેબી 12 વર્ષની છે. સરસ સરસ. જો લવ મેરેજના તો વાત નીકળ્યું, તમને કહી દઉં, માતા પિતાના બંને બાજુ આશીર્વાદ હોય, હા હોય, તો દરેકના જીવનનું દાંપત્ય જીવન ખરું ને એ ખરેખર સુખી અને સમૃદ્ધ બને બે બાજુના. આમ તો ખાસ કરીને છોકરાઓના મમ્મી બાપા રાજી જ હોય, બરાબર. વાંધો તો ખાલી મમ્મી બાજુ હોય, છોકરીના મમ્મી બાપા બાજુ હોય, બરાબર. પણ આ બે બાજુ જો હા હોય ને તો કદી પ્રોબ્લેમ ના આવે. મેં આ ઘણા બધા કેસ જોયા છે એટલે હું તમને કહું છું. કદાચ વાત તમે કદાચ એગ્રી પણ હોઈ શકો, મેં જોઈ શકું તમને કહું છું. કારણ કે હું તમને બધો પ્રેક્ટિકલી માણસ છું, બધું પ્રેક્ટિકલી અનુભવ કરનારો માણસ છું કે કયા ટાઈમથી શું થતું હોય શું નથી થતું, હમણાં થોડુંક અંદાજ આવી જાય છે. તમે વધારે જાણકાર છો મારાથી, તમને વધારે ખબર હશે. બગાસ આવે એટલે કટ કરવા પડે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જાય છે હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે 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 રાધે.